21મી જૂન 2023 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થરાદ તાલુકામાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે સવારે 6 કલાકે રાખવામાં આવ્યો હતો। થરાદ તાલુકાના તમામ પ્રજાજનો અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ 21મી જૂન 2023 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ, જેમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાયત્રી વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જેમાં થરાદ પ્રાંત અધિકારી થરાદ મામલતદાર દિલીપભાઈ દરજી, થરાદ તાલુકા વિકાસ અધિકારી, થરાદ તાલુકા શિક્ષણ અધિકારી સહિતના કર્મચારીઓ અધિકારીઓ તેમજ ગાયત્રી વિદ્યાલયના બાળકો શિક્ષકો સહિત મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લઈ અને ઉજવણી કરી હતી। યોગ આચાર્ય તરીકે દશરથભાઈ સોની અને ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિ દ્વારા યોગ કરવામાં આવ્યા હતા, તેમજ યોગમાં ભાગના અધિકારીઓ અને બાળકોને લીંબુ શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન નરસિંહભાઈ ચૌધરી મિત્તલ ગેસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું। આજે તો 9મો વિશ્વયુગ દેશના લોકલાડીના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના પ્રસ્તાવને માન આપીને આ વખતે વિશ્વના 180 કરતાં પણ વધારે દેશો દરિયામાં જોડાણા છે। આપણે હિન્દુસ્તાનની સંસ્કૃતિને સમગ્ર વિશ્વ જ્યારે સ્વીકાર કર્યો છે, એવા આજના યોગ દિવસમાં સમગ્ર જિલ્લાના પ્રજાજનોને મેં પણ વિનંતી કરી હતી ને આજે પણ જ્યારે થરાદ ખાતે સમગ્ર જિલ્લામાં જિલ્લાના વહીવટીતંત્રે અને અહીં પણ આપણા પ્રશાસને અમારા બધા આગેવાનોએ જે કામગીરી કરીને આજે યોગને સફળ બનાવ્યો છે, આ યોગને કાયમ જીવનમાં ઉતારીએ અને નરેન્દ્રભાઈ મોદીએ જેમ કીધું છે એ એમની જીવનમાં ઉતારીએ, એ જ આ વખતે સંદેશ આપું છું। આભાર।